હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું 19 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ 19 મેના કરંટ અફેર્સ શરૂ કરતા પહેલાં આપણે આજે શરૂ કરીશું શરૂઆતમાં દરરોજની જેમ KBCના રજિસ્ટ્રેશનના ક્વેશ્ચનથી. KBCનો આજનો રજિસ્ટ્રેશનનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધીઝ વર્ડ્સ બિગિન ધ પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. આમાંથી કયો શબ્દ ભારતની બંધારણની પ્રસ્તાવનાની શરૂઆત કરે છે? ઓપ્શન છે જસ્ટિસ, લિબર્ટી એન્ડ ઇક્વાલિટી, ટ્રુથ અલોન ટ્રિએમ્પલ્સ, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એન્ડ ધ 26th day of November 1949. તો આ અને ગુજરાતીમાં જોઈએ છીએ તો એ ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા, સત્યનો વિજય, અમે ભારતના લોકો, નવેમ્બર 1949ના 26 નવેમ્બર 1949. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ દરેક વ્યક્તિ ભારતની બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખની શરૂઆત ક્યાંથી થાય છે? તો અમે ભારતના લોકો, ભારતને એ રીતે શરૂઆત થતી હોય છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એ રીતે શરૂ થતી હોય છે. તો મિત્રો, હવે આજનો આપણો આન્સર થશે KBC સ્પેસિક, સ્પેસ તમારી ઉંમર, સ્પેસ મેલ, ફિમેલ ઓર અધર વોટ એવર યુ હેવ. ઓકે, એને 509093 એટલે કે 5093 પર એને સેન્ડ કરવાનો થશે આજે રાત્રે 9 વાગ્યા સુધીમાં. ઓકે, હવે શરૂ કરીએ છીએ કે ગઈકાલની જે આપણી ક્વિઝ હોય છે, રેગ્યુલર જે આપણે ક્વિઝ મૂકતા હોઈએ છીએ એના આન્સર જોઈ લઈએ છીએ. સૌથી પહેલો આન્સર છે સિક્કિમ, બીજો છે પુણે, ત્રીજો મેડ્રિડ, ચોથો કો ડોગ્યુ અથવા ડોગ્યુ વોટ એવર યુ સે, પાંચમો ઉપેન્દ્ર કુમાર સિન્હા. આજની ક્વિઝ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બાંગ્લાદેશનું ચલણ શું છે? ઇઝરાયલની રાજધાની શું છે? ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ એચએક્સનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અને મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે? ઓકે, હવે શરૂ કરીએ છીએ આજના કરંટ અફેર્સનો સૌથી પહેલો ક્વેશ્ચનનો ક્વેશ્ચન છે, કયા ક્ષેત્ર માટે કેન્દ્ર સરકારે વર્કિંગ કેપિટલ લોન માટે વાર્ષિક 2% વ્યાજ સબવેશન આપવાની નવી યોજના રજૂ કરી છે? તો મિત્રો, એ છે ડેરી ઉદ્યોગ માટે, ડેરી ક્ષેત્ર માટે 2% વ્યાજ સબવેશન આપવાની નવી યોજના રજૂ કરી છે. જો હવે મિનિસ્ટ્રીની વાત કરીએ છીએ તો એ મિનિસ્ટ્રી છે અબાઉટ ધ મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસ્બન્ડરી એન્ડ ડેરિંગ. એના કેબિનેટ કક્ષાના મિનિસ્ટર છે ગિરિરાજ સિંહ. એના રાજ્ય કક્ષાના મિનિસ્ટર છે મિનિસ્ટર ઓફ સ્ટેટ્સ સંજીવ કુમાર બલ્યાન અને પ્રતાપ ચંદ્ર સારંગી. ઓકે, એ મંત્રાલયનું નામ જણાવો જેણે ગોલ નામની પહેલ શરૂ કરી છે કે જેને ફેસબુક સાથે ભાગીદારી પણ કરવામાં આવેલી છે. તો મિત્રો, એ મંત્રાલયનું નામ છે આદિજાતિ બાબતોનું મંત્રાલય. હવે વાત કરીએ છીએ અર્જુન મુંડા જે છે આદિવાસી મંત્રાલયના મિનિસ્ટર જે છે, એમણે આદિવાસી યુવાનોને ડિજિટલ સ્કિલ માટે આ એક ગોલ નામનો કાર્યક્રમની શરૂઆત કરી હતી. જ્યારે વાત કરીએ છીએ મિનિસ્ટર ઓફ ટ્રાઇબલ અફેર્સ એટલે કે આદિવાસી બાબતોનું મંત્રાલય જે છે એના મિનિસ્ટર છે અર્જુન મુંડા. સ્ટેટ પ્રધાન એટલે કે રાજ્યકક્ષાના મિનિસ્ટર છે રેણુકાસિંહ ચરુતા. હેડક્વાર્ટર છે નવી દિલ્હી, જ્યારે આ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી 1999માં. હવે વાત કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન હર્ષવર્ધન દ્વારા તાજેતરમાં કોવિડ 19 પરીક્ષણ કરવા માટે કયું મશીન રાષ્ટ્રને અર્પણ કરાયું છે? તો મિત્રો, એ મશીનનું નામ છે કોબાસ 6800. ઓકે, હવે થોડું જોઈ લઈએ છીએ આના વિશે. નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ NCDC એ કોના મંત્રાલય હેઠળ કામ કરે છે? તો કુટુંબ અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય હેઠળના કામ કરે છે. ડાયરેક્ટર છે સુજીત કુમાર સિંહ. હવે જોઈએ છીએ કોબાસ 6800 એ શું છે? તો કોબાસ 68 એ કોવિડ 19 માટે વિપરીત ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેન રિએક્શન પરીક્ષણો કરવા માટેનું એક સંપૂર્ણ સ્વચાલિત ઉચ્ચ અંતિમ મશીન છે. મશીનનું ઉચ્ચ વોલ્યુમ અને ગુણવત્તા પરીક્ષણ પ્રદાન કરશે અને 24 કલાકમાં 1200 જેટલા નમૂનાનું પરીક્ષણ કરી શકશે. આનાથી દેશમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે. આ મશીન એક રોબોટિક સક્ષમ છે જે આરોગ્ય સંભાળ વ્યવસાયિકો દ્વારા દૂષિત થવાની શક્યતા અને વાયરસના સંકોચનનું જોખમ ઘટાડશે, કારણ કે મશીન ખૂબ જ ઓછી હસ્તક્ષેપ સાથે મશીન દૂરસ્થ સંચાલિત થાય છે. ઓકે, આયુષ મંત્રાલય અને CSIRએ જાહેરાત કરી છે કે આયુષની નીચેની રચનાઓમાંથી કઈ માન્યતા માટે તેઓ સાથે મળીને કામ કરી રહ્યા છે? તો મિત્રો, એ તમામ પ્રકારની જે
બાબતો છે, તમામ પ્રકારની અશ્વગંધા, મુલેઠી, ગિલોચ, આયુષ 64, દરેક રચનાઓની માન્યતાઓ સાથે મળીને એ લોકો કામ કરી રહ્યા છીએ. હવે કેન્દ્ર સરકારે ખાલી જગ્યાથી તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોના પ્રવેશ માટે વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમ સંપૂર્ણપણે જાહેર કરી દીધી છે. તો મિત્રો, એ જાહેરાતની તારીખ આપી છે માર્ચ 2021. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે કોલેટરલ ફ્રી ઇમરજન્સી ક્રેડિટ લિનેટો MSMEની કેટલી રકમ છે. તો મિત્રો, એ રકમ છે 1,00,000 કરોડ. હવે ક્વેશ્ચન બે વખત મુકાઈ ગયેલો છે. શિશુ મુદ્રા લોન લેનારાઓને 12 મહિનાની મુદત માટે પ્રોમ્પ્ટ પેઇઝ માટે 2% વ્યાજ સબમિશન આપવાની જાહેરાત કરી છે. તો મુદ્રા શિશુ હેઠળ લોનની મહત્તમ મર્યાદા કેટલી છે? તો મિત્રો, 50,000 છે. ઓકે, ફ્રન્ટલાઇન યોદ્ધાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સામાજિક અંતર લાદવા માટે ભારતના પ્રથમ થર્મલ કોરોના કોમ્બેટ હેડગિયર કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસને મળેલી છે? તો મિત્રો, એ દિલ્હીના પોલીસને આ એક થર્મલ કોરોના કોમ્બેટ હેડગિયર મળેલી છે. દિલ્હીની વાત કરીએ છીએ તો એના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ છે અનિલ બૈજલ. પર્યાવરણ વેબસાઇટ કાર્બન બ્રીફ મુજબ માર્ચ 2020માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતમાં કાર્બન ડાયોક્સાઇડની ઉત્સર્જનની માત્રામાં કેટલો ઘટાડો થયેલો છે? તો મિત્રો, એ ઘટાડો થયો છે 30 મેટ્રિક ટન. કાર્બન બ્રીફ વિશે વાત કરીએ છીએ તો એ યુનાઇટેડ કિંગડમ આધારિત એક વેબસાઇટ છે જે આબોહવા વિજ્ઞાન, આબોહવીય નીતિ અને ઉર્જા નીતિના તાજેતરના વિકાસને આવરી લે છે, જેનું મુખ્ય મથક લંડન UK છે. ડિરેક્ટર અને સંપાદક લિયો હિકમેન છે. કયા ભારતીય રાજ્યના શિક્ષણ વિભાગે વિડિયો વ્યાખ્યાયન દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ પૂરું પાડવા માટે દૂરદર્શન સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, એ રાજ્યનું નામ છે ઝારખંડ. ઝારખંડની રાજધાની છે રાંચી, મુખ્યમંત્રી છે હેમંત સોરેન, રાજ્યપાલ છે દ્રૌપદી મુર્મુ. દેશનું નામ જણાવવું જેને ભારતીય કવિ રવીન્દ્રનાથ ટાગોરની તાજેતરમાં તેમની 159મી જન્મજયંતિ પર એક ગલીનું નામ આપ્યું છે, તો એ દેશનું નામ છે ઇઝરાયલ. વાત કરીએ છીએ મિત્રો ઇઝરાયલ વિશે, તો ઇઝરાયલ આધુનિક કાળ દરમિયાન એકમાત્ર યહૂદી રાષ્ટ્ર છે. અત્યારે એના વડાપ્રધાન છે બેન્જામિન નેતન્યાહુ, રાજધાની છે જેરુસલેમ. હવે જો અહીં જોઈએ છીએ આખી જ બાબતો આપણે જોવાની છે રવીન્દ્રનાથ ટાગોરની બાબતે. તો રવીન્દ્રનાથ ટાગોરના જન્મની શતાબ્દી નિમિત્તે, જ્યારે એમના જન્મને 100 વર્ષ પત્યા છે, એ નિમિત્તે ગલીનું નામ લેવાનો, એક ગલીને નામ આપવાનો નિર્ણય તેલ અવિવ નગરપાલિકા દ્વારા એનો નિર્ણય 1961માં લેવાઈ ગયેલો હતો. જ્યારે હવે વાત કરીએ છીએ રવીન્દ્રનાથ ટાગોર એ બેંગાલી કવિ હતા, ટૂંકી વાર્તા લેખક, ગીત સંગીતકાર, નાટ્યકાર, નિબંધકાર અને ચિત્રકાર હતા. હવે જોઈએ છીએ તેમણે નવા ગદ્ય અને શ્લોક સ્વરૂપો અને સાહિત્યિક સંસ્કૃત પર આધારિત સાહિત્યના પરંપરાગત મોડલને તોડતા બંગાળી સાહિત્યમાં બોલચાલના ભાષાના ઉપયોગની રજૂઆત કરી છે. જ્યારે તેમણે ભારતીય સંસ્કૃતિને પશ્ચિમમાં અને બીજી રીતે રજૂ કરવા માટે પ્રભાવિત કર્યા હતા, 1913માં તેઓને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ બિન યુરોપિયન વ્યક્તિ હતા. યાદ રાખજો, પ્રથમ ભારતીય તો ખરા જ, પરંતુ પ્રથમ બિન યુરોપિયન વ્યક્તિની જો કોઈ વાત નીકળે છે તો એ પણ રવીન્દ્રનાથ ટેગોર હતા. ઓકે, ભારતનું રાષ્ટ્રગીત, જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત છે આમર સોનાર બાંગ્લા, જે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલું હતું અને તેમના દ્વારા રચના કરેલી હતી. તેમના ઘણા સંગીત નાટકો, નૃત્ય નાટકો, તમામ પ્રકારના નિબંધો, મુસાફરી ડાયરીઓ અને 2 આત્મકથાઓ લખી છે. એક તેમના મધ્યમ વર્ષોમાં અને બીજું 1941માં તેમનું મૃત્યુ પહેલાં એમણે આત્મકથા પૂરી કરી હતી. હવે જુઓ, અહીં એક નોંધપાત્ર જે કૃતિઓ છે રવીન્દ્રનાથ ટાગોરની, એના વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ. નોંધપાત્ર કૃતિની વાત કરીએ છીએ તો રવીન્દ્રનાથ ટાગોરે તેમને મૂળ બંગાળમાં લખ્યું હતું અને તેમની કેટલીક કૃતિઓ અંગ્રેજીમાં અનુવાદિત કરી હતી, જેનાથી તેઓ ભારતની આધ્યાત્મિક ધરોહરનો અવાજ બનાવે છે. તેમની મહાન કૃતિઓમાં માનસી, જેને આદર્શવન 1890માં જેમણે રચી હતી, ગીતાંજલિ જે હતી 1910માં એમણે લખી હતી, ગીતિમાલ્યા ગીતોની માળા એમણે 1914માં લખી હતી, અને બાલકા એટલે ક્રેન્સની ફ્લાઇટ 1916માં એમનો સમાવેશ થાય છે. જ્યારે ગાર્ડન 1913માં, ફ્રૂટ ગેધરિંગ 1916માં અને ફ્યુગિટિવ 1921માં તેમની કેટલીક કવિતાઓને અંગ્રેજી રેન્ડરિંગ્સ છે,
એમના નાટકો પણ બહુ જ મહત્વના નાટકો એમણે લખેલા છે. એમના નાટકોમાં જો જોવા જઈએ તો ટાગોરના મુખ્ય જે નાટકો છે, રાજા, એક ડાક ચેમ્બરનો રાજા હોય છે એ રીતનું એક નાટક છે, 1910માં એ લખે છે. ડાકઘર ધ પોસ્ટ ઓફિસ 1912માં, અને અચલ્ય તન એટલે કે સ્થાવર 1912માં એમણે આટલા નાટકો લખેલા છે. નાના વેપારીઓને લોન આપવા માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શરૂ કરી છે. તો ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? આપ સૌ જાણીએ છીએ, ગુજરાતના મુખ્યમંત્રી છે વિજય રૂપાણી. ઓકે, હવે લોકડાઉનના કારણે અસરગ્રસ્ત લોકોના સામાન્ય જીવન શરૂ કરવા મદદ માટે ગુજરાત રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શરૂ કરી હતી, જે હેઠળ નાના ઉદ્યોગપતિઓ અને નીચા મધ્યમ આવક જૂથ ધરાવનાર લોકોનો એક ભાગ 2% વાર્ષિક વ્યાજદરે બેંકો પાસેથી 1 લાખ રૂપિયાની ગેરંટી મુક્ત લોન લઈ શકે છે, જ્યારે બાકીના 6% વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. ગુજરાત વિશે આપ સૌ જાણો છો, ગુજરાતના ગાંધીનગર એનું પાટનગર છે, એની મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, રાજ્યપાલ છે અને આચાર્ય દેવવ્રત, રાજ્ય ફળ છે કેરી અને રાજ્ય વૃક્ષ છે વડ. કે હવે આપણે જોવાનું છે આના જે કી પોઈન્ટ્સ છે, કે જે રાજ્ય આંતર જે આપણને આત્મનિર્ભર યોજના જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે રજૂ કરેલી છે એની એક જો કી પોઈન્ટ જોઈ લઈએ, જે રાજ્યની શહેરી અને જિલ્લા સહકારી બેંકો અને ધિરાણ મંડળીઓ આ લોન 3 વર્ષના કાર્યકાળ સાથે પ્રદાન કરશે, અને લોન પ્રાપ્ત થયાના 6 મહિના પછી જ હપ્તાની ચૂકવણી શરૂ થશે. પહેલું સમજો. બીજી વસ્તુ છે, રાજ્યના 10 લાખથી વધુ લોકોને લોનનો લાભ મળશે, જે અરજીના આધારે પૂરી પાડવામાં આવશે, જેમાં કોઈ ગેરંટીની જરૂર રહેશે નહીં. આ યોજના કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન અથવા આત્મનિર્ભર ભારત મિશનની એક અનુલક્ષીને જ રહેશે, જે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 20 લાખ કરોડનું પેકેજ આપેલું છે એને જ અનુલક્ષીને આ યોજના બનાવવામાં આવેલી છે. અન્ય રાજ્યોએ ઇલેક્ટ્રિશિયન, ધોબી અને દુકાનદારો, કુશળ કામદારો, ઓટોરિક્ષા માલિકો જેવા નાના લોકો માટે ફક્ત 5,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે, જ્યારે ગુજરાતે 1 લાખ રૂપિયાની આપવાની જાહેરાત કરેલી છે. ભારતના એક એવા રાજ્યનું નામ જણાવો જેણે સ્નેહર પોરાસ અને પ્રોક્સ્ટા યોજનાઓ શરૂ કરી છે. તો મિત્રો, એ રાજ્યનું નામ છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ વિશે વાત કરીએ છીએ તો રાજધાની કલકત્તા છે, રાજ્યપાલ જગદીપ ધનખર છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન જે છે મમતા બેનર્જીએ લોકડાઉનની પરિસ્થિતિના સ્થળાંતર કામદારોને સહાય આપવા માટે સ્નેહર પોરાસ અને બંગાળના અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેમના જીવન નિર્વાહ માટે સક્ષમ બનાવવા માટે પ્રોચેસ્ટ યોજનાઓ શરૂ કરી હતી. હવે અહીં આપણે જોઈએ છીએ પ્રોચેસ્ટ યોજનાઓ, જે પ્રોકસ્ટ યોજનાઓ જે છે એ યોજનાઓની વિશે અહીં આપણને સીધી ડિટેલ આપવામાં આવેલી છે. ડિટેલને આપણે એક વખત વ્યવસ્થિત રીતે વાંચી લેવી. ઓકે, એ જ સાથે સાથે આપણને અહીં આ દરેક બંને વસ્તુઓ બંને યોજનાઓને છે આપણે પોઝ કરી, વિડીયોને પોઝ કરી અને વ્યવસ્થિત રીતે વાંચી લઈશું. આ અહીં પણ આપણને સ્નેહર પોરોસ વિશેની પણ માહિતી આપણને ટોટલ 5 પોઈન્ટ્સમાં આપવામાં આવેલી છે, તો એ પણ આપણે એક વખત જોઈ લેવી. વિશ્વ બેંક દ્વારા ભારતના COVID-19ના સામાજિક સુરક્ષા કાર્યક્રમ માટે કેટલી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલી છે? તો વિશ્વ બેંક દ્વારા $1 બિલિયનની મંજૂરી આપવામાં આવેલી છે. COVID-19ના સંભવિત આર્થિક પ્રભાવનું અપડેટ એસેસમેન્ટ શીર્ષક અહેવાલમાં જણાવ્યા મુજબ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં $5.8 ટ્રિલિયનથી $8.8 ટ્રિલિયનની ખોટ થવાની સંભાવના છે. રિપોર્ટ બહાર પાડનાર સંગઠનનું નામ જણાવો તો એ સંગઠનનું નામ છે એશિયન વિકાસ બેંક, ADB. એની મુખ્ય મથક છે મનીલા, ફિલિપાઇન્સ, જેના સભ્ય દેશો છે 68, રાષ્ટ્રપતિ છે અત્યારે મસાત્સુગુ અશાકાવા અને મુખ્ય અર્થશાસ્ત્રી ત્યાંના છે યાસુયુકી સવાડા. રોબર્ટો અઝેવેડોએ કયું વિશ્વ સંગઠનના ડાયરેક્ટર જનરલમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, એ સંગઠનનું નામ છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ની સ્થાપના 1995ના રોજ કરવામાં આવેલી હતી. તે માત્ર એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે કે જે રાષ્ટ્રો વચ્ચે વેપારના નિયમો ઘડે છે. એમાં 164 દેશો સભ્ય દેશો છે, જે વિશ્વ વેપારના 98% પ્રતિનિધિત્વ કરે છે. મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કયા સંગઠનના વેપાર અને રોકાણ પ્રધાનોના સંમેલનમાં ભાગ લીધો છે? તો મિત્રો, એ સંમેલનનું નામ છે G20. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન તાજેતરમાં જ 32મી કોમનવેલ્થ આરોગ્ય પ્રધાનોની બેઠકમાં ભાગ લીધો હતો. કોમનવેલ્થનું સચિવાલય ક્યાં આવેલું છે? તો મિત્રો, એ આવેલું છે લંડનમાં. ભારતીય કોસ્ટગાર્ડ શિપનું નામ જણાવો જે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઇન્ટરસેપ્ટર નૌકાઓ C-450 અને C-451 સાથે શરૂ કર્યું હતું. તો મિત્રો, એનું નામ છે સચેત.
આઈસીજી વિશે વાત કરીએ છીએ તો મુખ્ય મથક છે નવી દિલ્હી, ભારતમાં ડાયરેક્ટર જનરલ છે કૃષ્ણસ્વામી નટરાજન. આઈસીજી ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ઓકે. જીએસએલ, જીએસએલનું મુખ્ય મથક છે વાસ્કોડીગામાં. અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર છે સીએમડી, એના જે કહી શકાય છે ભારત ભૂષણ નાગપાલ. એવી એક આઈટીઆઈ આઈઆઈટીનું નામ આપો જેમાં કોવિડ 19 સમુદાયને ચેપ પછીના લોકડાઉનને સમાવવા માટે એમઆઈઆર એએચડી કોવિડ 19 ડેશબોર્ડ નામનો ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ વિકસિત થયેલો છે. તો મિત્રો, એ આઈઆઈટીનું નામ છે આઈઆઈટી ગાંધીનગર. આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર છે પ્રોફેસર સુધીર જૈન. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ, આભાર.